જેતપુર લોહાણા મહાજન દ્વારા અખિલ ભારતીય રઘુવંશી પરિચય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિચય મેળામાં સમગ્ર ભારતભરમાંથી રઘુવંશી યુવક યુવતીઓએ ભાગ લીધેલ, જેમાં આયોજકો દ્વારા ગ્રેજ્યુએટ યુવક યુવતી જ આ મેળામાં ભાગ લઈ શકે તેવા નિયમો હોવા છતાં આયોજકો દ્વારા અગાઉ બે સફળ પરિચય મેળાના આયોજનના કારણે 190 યુવક અને 104 યુવતીઓ પોતાના માતા પિતા તથા વાલી સાથે મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. જેતપુર મહાજનના પ્રમુખ જયંતિભાઈ વસાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેતપુરની દીકરીના આ પસંદગી મેળા દરમિયાન લગ્ન થશે તો સમગ્ર કરિયાવર અને લગ્નનું આયોજન લોહાણા સમાજ દ્વારા કરી આપવામાં આવશે. અમારો ત્રીજો પસંદગી મેળો છે, આ ઓપન ઇન્ડિયા છે. આમાં ક્યાંય પણ થી ગ્રેજ્યુએટ, આમાં એક જ શરત છે કે ગ્રેજ્યુએટ ઉમેદવાર હોવા જોઈએ. અને કોઈ પણ સ્થળેથી આપ જોઈ શકશો કે આજે અમારે બોમ્બે, અમદાવાદ, નાગપુર સુધીના લોકો અહીંયા આવ્યા છે, પુના. એટલે ઓપન ઓલ ઇન્ડિયામાંથી લોકો ફોર્મ ભરી શકે છે. ગોવાના પણ આજે મહેમાનો પધારેલ છે. એ લોકો આના પછી અમે અત્યારનું સેશન પૂરું થશે એટલે 2:15 વાગે અમે ભોજનનો વિરામ આપશું અને 3 વાગે જે લોકોને એકબીજાને ગમતું હશે એની મીટિંગ કરી દેશું અને દરેક ફેમિલી સાથે એક એક અમારો માજનનો મેમ્બર સાથે રહેશે એવા અમે 15 રૂમ ઉપર તૈયાર રાખ્યા છે. અને જેથી કરીને લોકો નજીક આવે, આઈને આઈ જોવાનું પતી જાય તો પછી બાકીની વિધિ એની ઘરે જઈને એ લોકો કરી શકે. ના, સમાજ તરફથી નથી મળવાનું, પણ અમારે જેતપુર લોહાણા મહાજન તરફથી એવી એક એવી સ્કીમ છે કે જો જેતપુરની દીકરી હોય અને ગમે ત્યારે જો એના મા બાપ નબળા હોય તો અમે અહીંયા અમારો સમાજ એના કરિયાવર સાથે એની તારીખે, સમૂહ લગ્ન નહીં, એની તારીખે, દીકરીની તારીખે ગોળ વાળી સહિત ટોટલ કરિયાવર અને 2 બાજુ 30-30 માણસો એને માજન જાનની જેમ સાચવે, મીઠાઈ સાથેનું એને અમે ભોજન આપીએ છીએ અને દીકરીને વગર પૈસે અમે લગ્ન કરી દઈએ છીએ. એવા અમે 18 લગ્ન આ 2 વર્ષમાં કરી ચૂક્યા છીએ. આ પસંદગી મેળામાં જો કોઈ અમને કહેશે તો અમે એને વાળી અમારી રીતે ફ્રી કરી દેશું. હરેશ ભાલિયાનો રિપોર્ટ, જેતપુર, S9 ન્યૂઝ.